મિત્રો, ઈલર્નિંગ ક્લાસમાં આપ સર્વે બાળકોનું સ્વાગત કરું છું. બાળ મિત્રો, આજે આપણે વિષય લઈશું ચિત્ર. મજા આવી ગઈ ને? ચિત્ર આવે એટલે ખૂબ આનંદ થઈ જાય. તેમાં તમારે પેજ નંબર લેવાનો છે 30. તો ચાલો બાળકો, તમારી ચિત્રકલા લઈ લો, સાથે ક્રેયોન પણ લઈ લો અને પેજ નંબર 30 કાઢી લો. હવે જુઓ બાળકો, પેજ નંબર 30 ઉપર શાનું ચિત્ર છે? અરે આ છે રીંછભાઈ. હા, રીંછભાઈ શું કરે છે? મધપૂડો ખાવા જાય છે. જાય છે કે નહીં? હે ને, સરસ. આ રીંછભાઈમાં આપણે આજે રંગ પૂરીશું. તો બાળકો, તમે ક્રેયોન લઈ લીધા. જુઓ, તમને અહીંયા એક નાનકડું ચિત્ર બતાવ્યું જ છે, બરાબર ને? એમાં રીંછભાઈમાં કેવો રંગ પૂરેલો છે જુઓ બરાબર. ચાલો, કથાય છે પણ એ કથાય ડાર્ક નથી, આછો છે, બરાબર? ચાલો એ રંગના ક્રેયોન લઈ લો અને આપણે રીંછભાઈમાં રંગ પૂરવાનું શરૂ કરશું. સૌ પ્રથમ આપણે કરીશું બોર્ડર. ઓકે, હવે જુઓ બાળકો, સૌ પ્રથમ આપણે શું કરવાનું છે? બાઉન્ડ્રી, બોર્ડર, બરાબર ને? તમે પણ ધીમે ધીમે પહેલાં બાઉન્ડ્રી કરી લેવાની. શું કામ ખબર છે બાળકો? પછી તમને ખ્યાલ આવે ચિત્રની બહાર તમારા રંગ જાય નહીં, કલર જાય નહીં, અને તમે સરસ રીતે આ ચિત્રમાં રંગ પૂરી શકો છો. એટલા માટે પહેલાં તમારે બોર્ડર કરી લેવાની. જુઓ બાળકો, પૂરા ચિત્રમાં તમારે પહેલાં તો બોર્ડર પૂરી કરવાની છે. ઓકે, પછી જ વચ્ચે સરસ રીતે રંગ પૂરવાનો શરૂ કરવાનો. જુઓ બાળકો, હવે ધીમે ધીમે આપણે વચ્ચે રંગ પૂરવાનું શરૂ રાખવાનું. ખાસ ખ્યાલ રાખવાનો, વચ્ચે સફેદ પેજ દેખાવું જોઈએ નહીં, અને ધીમે ધીમે રંગ પૂરવાના છે. જલ્દી જલ્દીમાં આ ચિત્રને ખરાબ કરવાનું નથી. વ્યવસ્થિત અને ખૂબ સાવચેતી સાથે સરસ રીતે રંગ પૂરવાના છે. તમારું પણ ચિત્ર ખૂબ જ સરસ રીતે રંગ પૂરીને થવું જોઈએ. ભાઈ રીંછભાઈ તો સરસ દેખાવા જોઈએ. હો, હવે જુઓ બાળકો, આપણે રીંછભાઈમાં ધીમે ધીમે સરસ મજાના રંગ પૂરવાના છે. તમે પણ ખૂબ જ ધીમે ધીમે અને સારી રીતે આ રીંછભાઈમાં રંગ પૂરજો. જરાય ઉતાવળ નહીં કરતા હો બાળકો, રંગ ખૂબ સારી રીતે પૂરવાનો, જેથી કરીને આપણું ચિત્ર ખૂબ જ સારી રીતે દેખાય છે.
જો સરસ રીતે મિસ કેવી રીતે ધીમે ધીમે પૂરે છે રંગ. તમારે પણ એવી રીતે જ ધીમે ધીમે રંગ પૂરવાના છે. અને સાથે સાથે બાજુમાં જોતા જવાનું. ક્યાંય સફેદ પેજ દેખાતો તો નથી ને, એ ખ્યાલ રાખીને જ તમારે રંગ પૂરવાનો છે. હવે જુઓ બાળકો, આ છે રીછભાઈ. હવે રીછભાઈ ક્યાં જાય છે? મધપૂડો ખાવા માટે, નહીં? હવે અહીંયા ઝાડની ડાળી છે, તમે જુઓ તો તમારે અહીંયા પણ રંગ પૂરવાનો છે. તો તમારે કેવો રંગ લેવાનો છે? કેવા રંગના ક્રેયોન? કથ્થાઈ રંગના. કથ્થાઈ રંગના ક્રેયોન લઈ લો અને પછી સરસ રીતે આ ઝાડની ડાળીમાં પહેલાં તો શું કરશો? બોર્ડર કરી લેવાની, બરાબર ને? બાઉન્ડ્રી કરી લેવાની સરસ રીતે. કેવો રંગ લેવાનો? કથ્થાઈ. પછી સરસ રીતે તમે બાઉન્ડ્રી કરી લો ને, પછી જ તમારે વચ્ચે રંગ પૂરવાનો શરૂ કરવાનો છે. આ તો તમને ખ્યાલ જ છે નહીં બાળકો? સરસ. તમે પણ આવી જ રીતે બાઉન્ડ્રી કરી લેજો. જો અને પછી વચ્ચે ધીમે ધીમે રંગ પૂરવાનું શરૂ કરો. આપણે તો બાળકો ઝાડની ડાળીઓમાં સરસ મજાનો કેવો રંગ પૂર્યો? કથ્થાઈ, બરાબર ને? તમે પણ આવી જ રીતે સરસ રીતે કથ્થાઈ રંગ પૂરી દેજો.
હવે જુઓ બાળકો, આપણે આ રીછભાઈમાં રંગ પૂરી દીધો. તમારે પણ પેજ નંબર 30 ઉપર સરસ મજાના આ ચિત્રમાં રંગ પૂરીને મિસને મોકલી આપવાનું છે. ઓકે બાળકો, આજ માટે એટલું જ. થેન્ક યુ.